મુંબઈથી દીવ ક્રુઝ સેવાનો થયો પ્રારંભ. 385 ટુરિઝમ ક્રુઝ દ્વારા દીવ પહોંચતા દીવમાં ભવ્ય સ્વાગત કરાયું. દીવ મુંબઈ ક્રુઝ સેવા શરૂ થતાં દીવના લોકોમાં ખુશીની લહેર. સ્થાનિક લોકોએ સામાન્ય ટિકિટમાં નજીકથી શિપ જોવાની કરી માંગ. સુપ્રસિદ્ધ પ્રવાસન દીવ ધીમે ધીમે વિશ્વ ફલક પર આવી રહ્યું છે ત્યારે દીવ પ્રવાસનને હવે વધુ વેગ મળશે. જી હા, મુંબઈથી દીવ અત્યાધુનિક ક્રુઝ સેવાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે 385 જેટલા પ્રવાસીઓ મુંબઈથી દીવ આવી પહોંચતા દીવ પોર્ટ ખાતે પ્રશાસન દ્વારા પર્યટકોનું ભવ્ય સ્વાગત કરાયું છે. ક્રુઝમાં સફર કરી આવનારા પર્યટકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે ક્રુઝની સફર શાનદાર અને આહલાદક તેમજ આરામદાયક રહી છે. દીવ ખાતે આવી પહોંચનાર ચર્લેસ ક્રુઝના મેનેજર બિપિન ચૌધરીના કહેવા મુજબ મુંબઈ અને દીવ વચ્ચે 140 નોટિકલ માઇલનું અંતર છે. 1,670 પેસેન્જરની કેપેસિટી ધરાવતું ક્રુઝનો પર પર્સન ચાર્જ મુંબઈથી દીવનો 8,000 રૂપિયા છે, એટલે કે આવક જાવકના 16,000. ક્રુઝની અંદર એન્ટરટેનમેન્ટ અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સુપ્રભાત આપ સભી કો, હમને બહુ ખુશી હો રહી. મેરા નામ દિલીપ હૈ, મુંબઈ સે આયે હૈ, ઓર હમ સબ કી ડોક્ટર્સ કા ગ્રુપ હૈ, ઓર હમ સભી જાનતે હૈ કે ફર્સ્ટ ટાઈમ જો કર્મિકા કરકે જો ચલિસ ક્રૂઝ હૈ વો યહાં પર ડોક હુઈ હૈ, તો બહુત અચ્છા ફીલ હો રહા હૈ, બહુત બહુત અચ્છા લગ રહા હૈ, ઓર સાથ મેં ઉસ હિસાબ સે યહાં પર સભી ને હમ સભી કો વેલકમ કિયા હૈ, ઉસસે બહુત અચ્છી ફીલિંગ આ રહી હૈ. સભી કો દિલ સે ધન્યવાદ. ઓર યહાં કે જો ભી ટુરિઝમ હૈ વો ડેફિનેટલી યે સબ ચીઝો સે ટુરિઝમ કો બહુત હેલ્પ મિલેગી. ઉસકે લિયે જો ભી કન્સર્ન પર્સન્સ હૈ, કન્સર્ન જો ભી ઉસકે લોગ હૈ, સભી કો મેં ધન્યવાદ દેના ચાહતા હું કે ઇસ તરહ કે પ્રોજેક્ટ્સ ઓર અલગ અલગ જગહ પર કરેંગે. વો ડેફિનેટલી ભારત કી અલગ અલગ જગહો પર સભી એક્સપ્લોર કર સકતે હૈ, ઓર સાથ મેં ઇસ સભી જગહો પર જાકર સભી લોગ અપને ભારત કે જો मैम आप अभी क्रूज में आए हैं, क्रूज के अंदर कैसी फैसिलिटी थी, फैसिलिटी की बात करें तो क्या है उसमें? ये बहुत अच्छा एक्सपीरियंस था. पहले हम लोग कभी स्टार क्रूज वर्गो पे गए थे, दैट वाज गुड. लेकिन इसको देख के बहुत अच्छा लगा जलेश का कि हम अपने ही भारत में हमारा इतना अच्छा क्रूज है, इतनी अच्छी फैसिलिटीज है, बड़े रूम्स, नीट एंड क्लीन वॉशरूम्स, बहुत अच्छा. और सबसे अच्छा था जो उन्होंने स्वागत किया, जो हमारे बिल्कुल इंडियन तरीके से टीका लगाना, फूल माला पहनाना, फूल देना, ये मुझे यहाँ दमन में भी इतना प्यारा सा फूल मिला है, बहुत अच्छा लगा. कभी किताबों में पढ़ते थे दमनन व्यू, आज हम अपने दमनन व्यू में यहाँ खड़े हैं. मैं दिल्ली से आई हूँ और फर्स्ट टाइम आई हूँ. पहले हम लोग बॉम्बे से कल रात को निकले हैं 8:30 एंड मॉर्निंग 8:30 आई थिंक रीच रीच हो गया. काफी દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી ભક્તભાઈ પટેલના અથક પ્રયાસોથી દીવમાં આજે વહેલી સવારે પ્રથમવાર પહેલી વખત એક ક્રુઝ શિપ આવ્યું, જેલેસ ક્રુઝ શિપ, જેને નિહાળવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ શિપમાં લગભગ 385 જેટલા ટુરિસ્ટ પર્યટકો બોમ્બેથી દીવ આવ્યા છે અને દીવ પ્રશાસન દ્વારા આ પર્યટકોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પર્યટકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પણ ખુશી વ્યક્ત કરી હતી કે આ જે લક્ઝરી ક્રુઝમાં એમણે સફર કર્યો એના વિશે એમણે પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. અને આ પર્યટકો હવે દીવ દર્શન કરશે. દીવ દર્શન કર્યા બાદ ફરી આ શિપમાં તેઓ રવાના થશે. તો આ ક્રુઝ શિપની શરૂઆત દીવ મુંબઈથી દીવ થઈ એ બાબતે દીવના સ્થાનિકોમાં એક ખુશી જોવા મળી છે. લોકોનું સ્થાનિકોનું કહેવું છે કે આ અમારા દીવ જનરલી દીવથી લોકો મુંબઈ શિપમાં અને તે માટે જનરલી જતા હોય છે, લંડન માટે પણ જતા હોય છે. તો લોકોને આ બાબતે આજે શોર્ટ ટાઈમમાં જે દીવથી મુંબઈનું સફર મળી રહેશે, સમય પણ બચશે, પૈસા પણ બચશે, તે બાબતે લોકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે અને દીવ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે. ક્રુઝ આ મહિનામાં 21 અને 28 એમ હજુ 2 વખત દીવ આવશે. મહિનાની અંદર દીવ મુંબઈની 3 ટ્રીપ કરવામાં આવશે. ગીરના દરિયા કિનારે ક્રુઝ ન જઈ શકે તે માટે દીવથી પર્યટકો ગીર અને સોમનાથની મુલાકાત પણ લેશે. મુંબઈથી દીવ પહોંચતા ક્રુઝને આશરે 12 કલાકનો સમય લાગે છે.
દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પણ ક્રુઝ થીપની મુલાકાત લીધી હતી. સાથે એસપી હરીશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, ચીફ ઓફિસર વૈભવ રીખારી, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકી પણ રહ્યા ઉપસ્થિત. દ્વારા દીવ એક શિપ આવી પહોંચ્યું છે, જે મુંબઈથી દીવ ટોટલ 385 પેસેન્જરોને લઈને દીવમાં આવી પહોંચ્યું છે, જેનાથી દીવના લોકલ લોકોને ફાયદાઓ થશે. તો આપણી સાથે જોડાયા છે દીવના સ્થાનિક અનિલભાઈ. અનિલભાઈ, જણાવશો શું આ જે શિપ સુવિધા જે ચાલુ કરવામાં આવી છે એનાથી આપણા દીવના લોકલ લોકોને શું ફાયદાઓ થશે? દીવના લોકોને તો ઘણો ફાયદો છે. અહીંયાથી દીવથી મુંબઈ જવા માટે જ્યાં અમને 20-22 કલાક લાગે છે, આ શિફ્ટના દ્વારા અમે ઓછામાં ઓછા સમયમાં દીવથી મુંબઈ પહોંચવામાં અમને મદદ થશે. એના માટે દીવના સ્થાનકોને પર્યટકો માટે કાફી સુવિધાએ પણ છે. એની ટિકિટ ફક્ત માત્ર 8,000 છે, પણ એમાં ઘણો બધો મનોરંજન પણ છે. ક્રુઝમાં ફરવા મળે આપણને, ઓછામાં ઓછા ટાઈમમાં મુંબઈથી દીવ પહોંચવા મળે, એટલો ઘણો આનંદ મળે.